પાલેજ કિશનના માર્ગ પર આવેલી ચિસ્યા મસ્જિદના પટરગણમાં અગિયારમી શરીફ પ્રસંગે વાદનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં અકીદંત મંદો ઉમટી પડ્યા હતા હાલમાં સંપન્ન થયેલા મુસ્લિમ સંપ્રદાયના પવિત્ર રબી ઉલ આખર માસ પ્રસંગે મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા ખૂબ જ શાનદાર ઉજવણી કરાઈ હતી રબી ઉલ પ્રસંગે નગરની મસ્જિદોમાં વિશેષ કાર્યક્રમો પણ યોજાયા હતા તેમજ મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા સામૂહિક ભોજનના કાર્યક્રમો પણ યોજાયા હતા જે અંતર્ગત ભરૂચ જિલ્લાના પાલેજ કિસરનાડ માર્ગ પર નવનિર્મિત ચીસત્યા મસ્જિદના પંઠાંગણમાં શનિવારના રોજ વાઈદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય વક્તા વીરપુર શરીફના સૈયદ સુકે અલ્લા બાવા સાહેબ હજરત કૌસુલ આજમ દસ્તગીરના જીવન ચરિત્ર વિશે હાજરજનોને ખૂબ જ રસપ્રદ માહિતી વિસ્તૃત છાણવટ સાથે પૂરી પાડી હતી તેમજ હજરત કૌસુલ આજમ દસ્તગીરે બતાવેલ માર્ગને અનુસરીને જીવન વિતાવવા અનુરોધ કર્યો હતો નબાદની પાબંદી વિશે તેઓએ હાજરજનોને વિશેષ તાકીદ કરી હતી વાદના કાર્યક્રમ બાદ મસ્જિદ સંચાલકો દ્વારા સામૂહિક ભોજનનો કાર્યક્રમ પણ યોજાયો હતો જેનો મોટી સંખ્યામાં મુસ્લિમ સાંપ્રદાયના લોકોએ લાભ લીધો હતો આયોજિત કાર્યક્રમમાં સૈયદ પ્યારે સાહેબ સૈયદ હુસેન મિયા સાહેબ સૈયદ તાસબાપુ સાહેબ સૈયદ અલ્લાઉદ્દીન બાવા સાહેબજી સત્ય મસ્જિદના ઇમામ મૌલાના અયુબ સાહેબ તેમજ મક્કા મસ્જિદના ઇમામ મોહમ્મદ અલી અસરફી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા વાદના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સંપ્રદાયના લોકો ભાગ લઈ ધાર્મિક રસપાનનો લાહો માણ્યો હતો સલાહ તો સલામ અને દુવા સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો સમગ્ર કાર્યક્રમની ચીસત્યા મસ્જિદ કમિટીના યુવાનોએ જહેમત ઉઠાવી સફર બનાવ્યો હતો યાકુબ પટેલ જેડેશ ટીવી પાલેજ